नमस्ते विद्यार्थी मित्रों, मैं पद्धति लेना वीडियो लेक्चर में आप सबनु स्वागत है। आज आप धोरण 7 નું 13 ચેપ્ટર આગળ જોઈશું। ગયા વિડિયોમાં આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈ હતી। તો બધા જ વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક બહાર કાઢો છો। પાઠ્યપુસ્તકના પેજ નંબર 3 પ્રવૃત્તિ નંબર 1 બધા વિદ્યાર્થીઓ ઝડપથી પાઠ્યપુસ્તક કાઢી લેશે અને મારી સાથે બધા જ વિદ્યાર્થીઓ ધ્યાન પાઠ્યપુસ્તકમાં પણ હોવું જોઈએ। જોઈએ પ્રવૃત્તિ નંબર 1.1 શું કહે છે, તો કે બે એક સરખા છોડ લો, એક છોડને અંધકારમાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો। હવે શું કહે છે, બે છોડ લેવા, એક છોડને 72 કલાક અંધકારમાં રાખવાનો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખવાનો। તેવી જ રીતે બંને છોડનો આયોડિન દ્વારા પરીક્ષણ કરો। બીજું પરીક્ષણ કેવી રીતે કરવાનું, આયોડિન દ્વારા તમારું પરિણામ નોંધો। શું કહે છે, જે છોડને અંધકારમાં રાખેલો હતો તેને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના કણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો ત્યારે તમારી નોંધમાં નોટબુકમાં અવલોકન કરો। હવે શું થશે કે ધોરણ 6માં તમે શીખી ગયા કે જે છોડને આપણે સૂર્યપ્રકાશમાં રાખેલો હશે તે છોડ નો વિકાસ સારો હશે, એના કણોમાં આયોડિન નો કલર ચેન્જ થશે નહીં। પણ જે છોડને આપણે અંધારામાં રાખેલો છે અને તેને પાછો સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી પાછો આપણે આયોડિન નો ટેસ્ટ કરીએ એટલે શું થશે, એના કણોનો રંગ બદલશે, રંગ બદલશે। હવે આપણને એવું થાય કે સર જે કોઈ કણોનો રંગ લીલા રંગનો ન હોય તેમાં શું સૂર્યપ્રકાશને લીધે પ્રક્રિયા થતી હશે, તમે એવો પ્રશ્ન થાય કે સાહેબ જો આ છોડ છે હું આ પાંદડું લીધું છું, છોડનું આ પાંદડાનો કલર લીલા કલરનો નથી, આ પૂરો બ્રાઉન કલર જેવો છે, કથાઈ કલર જેવો છે, પછી આ બીજું પાંદડું છે આમાં જો વચ્ચેનો ભાગ જાંબલી છે અને ફરતે લીલો કલર છે, તો શું આપણે એવું કહી શકીએ કે જ્યાં લીલો ભાગ છે ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હશે, બાકીના ભાગમાં નહીં થતી? એવો પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે કે નહીં? આ છે જો આમાં કેવું છે, આ કોર્નર છે એ બે બાજુ લીલા રંગની છે અને વચ્ચેનો ભાગ સફેદ પીળાશ જેવો છે, સોનેરી કલર જેવો, તો શું અહીંયા સૂર્યપ્રકાશના કિરણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હશે કે નહીં થતી? એવો પ્રશ્ન આપણને ઉદ્ભવે। પછી આ એક જ છોડના બે પાંદડા છે, આ કાચું પાન છે, આ પાકી ગયું છે, આ પૂરેપૂરું લીલા રંગનું છે પણ આ સોનેરી કલર જેવું છે, જો તો આમાં શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હશે, એના વિશેની માહિતી આજે આપણે મેળવીશું। જોઈએ, જો પર્ણોમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે। હવે શું કહે છે, જો આ બંને પર્ણો લઈ તમને નજીકથી બતાવું, તો જો આ પર્ણનો કલર લીલા રંગનો નથી, તેવી જ રીતે આ પર્ણ છે એમાં બોર્ડર છે એ લીલા રંગની છે, વચ્ચે જાંબલી કલરનો ભાગ છે, આ પર્ણ બતાવું તમને, તો આ પર્ણમાં જો બંને સાઈડમાં લીલો રંગ છે પણ વચ્ચે કેવો રંગ છે, સોનેરી કલર જેવો છે, અને આ બંને જો નજીક નજીક રાખો તો તમને કલરનો ડિફરન્સ દેખાશે કે આ લીલા રંગનું છે અને આ આછા લીલા રંગનું છે। જો તમે બધા પર્ણ જોઈ લીધા, હવે તમને એમ લાગે કે સાહેબ આ પર્ણ બતાવ્યા એમાં જે લીલો રંગ નથી તે એનું પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થતું હશે, તો એ જોઈએ બધાનું ધ્યાન ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4 ઉપર। પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે, આ ભાગમાં લીલો નથી પણ આમાં હરિત દ્રવ્ય આવેલું છે, લાલ કથાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે। શું થશે, આમાં લાલ અને કથાઈના રંજક દ્રવ્યો વધારે હશે, લીલાના ઓછા હશે, એટલે શું થશે, આ લાલ અને કથાઈ રંગ છે લીલા રંગને ઢાંકી દેશે એટલે આ પર્ણનો રંગ કથાઈ છે, પણ આ કથાઈ રંગનું પર્ણ પણ સૂર્યપ્રકાશની હાજરી હોય એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને કરે જ, સમજાઈ ગયું તમને બધાને? એવો પ્રશ્ન થાય કે સાહેબ લીલા રંગ હોય એમ જ થાય, ના, લીલા રંગનું હરિત દ્રવ્ય આમાં હશે હાજર છે પણ બીજા કલરના હરિત દ્રવ્ય છે એનો રંગ આના કરતા ઘાટો હોવાથી એની માથે કથાઈ રંગનું પડ અથવા તો કથાઈ રંગ આવી જાય છે, કથાઈ રંગ આવી જાય છે એટલે આમાં લીલું રંજક દ્રવ્ય હાજર છે, જો લીલું રંજક દ્રવ્ય હાજર હોય તો
तो सूर्य प्रकाश ने हाजरी द्वारा प्रकाश संश्लेषण की प्रक्रिया करे। समझाई गयु बेटू? बधाय पर्णो विषय की माहिती मळी गई। आमां जांबली कलर केम देखाय छे? तो कि आमां जांबली कलर नो रंजक द्रव्य लीला रंजक द्रव्य करता वधारे होवाथी जांबली कलर देखाय छे। परंतु आ पर्णमां पण सूर्य प्रकाश की हाजरी ना लीधे प्रकाश संश्लेषण की प्रक्रिया थाय छे। તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબાને જોતા હશો। સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે। તમે તળાવ કે સરોવર ભરેલું હોય, જળાશય સ્થિર પાણીનું ભરેલું હોય, એના ઉપર આપણે એમ કહીએ કે શેવાળ જામી ગયું। એ શેવાળ કેવા રંગનું હોય? લીલા રંગનું। એને કહેવાય શું? એક પ્રકારની લીલ કહેવાય। શું કહેવાય? લીલ અથવા તો તો સૂર્ય પ્રકાશની હાજરીમાં આ શું કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણ। કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ હવે શું કહે છે? તો કે આપણે પ્રક્રિયા લખી હતી, પ્રક્રિયામાં સૌથી છેલ્લે છૂટું શું મળતું હતું? તો કે એક તો કાર્બોદિત પદાર્થ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બે વનસ્પતિ પાસે હશે, તો કે આ પછી હરિતદ્રવ્ય તો કે છે, અને સૂર્યપ્રકાશની હાજરી તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીની મદદથી કાર્બોદિત પદાર્થને ઓક્સિજન મુક્ત કરશે। થઈ ગયું? હવે કાર્બોદિત પદાર્થ મુક્ત કર્યા એટલે એને કાર્બોદિત પદાર્થ મળી ગયા। કાર્બોદિત પદાર્થમાં શું શું આવશે? હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે। આ સમજાઈ ગયું? કાર્બોદિત પદાર્થ કેવી રીતે બન્યા? તો કે આપણે આગલા વિડિયો લેક્ચરમાં જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીના લીધે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળે છે। હવે બધાનું પાઠ્યપુસ્તકમાં તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે। આ કાર્બોદિત પદાર્થ બનાવ્યું? બન્યું। કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય। આ શેના બનેલા હોય છે? કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન। કાર્બન ક્યાંથી મળ્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન પાણીમાંથી અને ઓક્સિજન ઓક્સિજન, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે। આનો ઉપયોગ ક્યાં થાય? તો કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે। પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે। પ્રોટીન કેવો પદાર્થ છે? નાઇટ્રોજન યુક્ત। પ્રોટીનમાં શું આવેલું હોય છે? નાઇટ્રોજન આવેલું હોય છે। તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે એવો પ્રશ્ન આપણને થાય? તો કે આ છે ઓક્સિજન અને કાર્બોનિક પદાર્થો ક્યાંથી મળે? તો કે સૂર્ય પ્રકાશની હાજરી હતી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કઈ રહી હતી, આ બે વસ્તુ એને મળી। તો આપણે એમ કહીએ વનસ્પતિમાંથી પ્રોટીન મળે અને પ્રોટીનમાં શું આવેલું હોય? નાઇટ્રોજન। તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળ્યું એવો પ્રશ્ન આપણને થઈ શકે? તો કે આ શક્ય થાય। હવે નાઇટ્રોજન ક્યાંથી મળે એના વિશેની માહિતી જોઈએ। તો કે યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે। હવામાં કેટલો વાયુ સ્વરૂપે નાઇટ્રોજન રહેલો છે કોઈને ખબર છે? હવામાં 78% જેટલો નાઇટ્રોજન વાયુ રહેલો છે। 78% જેટલો નાઇટ્રોજન વાયુ રહેલો છે, તો એમાંથી વનસ્પતિ જોઈએ એટલો કેચઅપ કરી લેશે? તો કે ના, એવી રીતે લઈ શકે નહીં।
तो के रीते मळे, परंतु वनस्पति नाइट्रोजन तेना स्वरूपमां शोषण करी शकती नथी। वायु स्वरूपमां हाजर छे पण वनस्पति डायरेक्ट लई शकती नथी। एना माटे ने शुं करवुं पड़े तो कि जमीन केटलाक बेक्टेरिया धरावे छे जे वायुरूप नाइट्रोजन ने उपयोगमां लई शकाय तेवा स्वरूपमां फेरवे छे। હવે શું થશે કે જમીનમાં ઉગેલું હોય કોઈ પણ વનસ્પતિ, આ ધારો કે જમીન છે તો જમીનમાં કોઈ પણ વનસ્પતિ ઉગેલી હશે, હવે આ 78% નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે, હવા સ્વરૂપે, એનું બેક્ટેરિયા જમીનમાં રૂપાંતર કરશે, કોણ? તો કે બેક્ટેરિયા। બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં ભેળવશે, હવે જમીનમાં ભળી ગયું પછી મૂળ દ્વારા વનસ્પતિને મળશે। સમજાઈ ગયું? જમીનમાં મુક્ત કરે એટલે પછી નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ શોષણ કરી લે, મૂળ અહીં હશે, પાણી આપણે નાખશું એટલે શોષણ કરી લેશે। અને તમે બધાએ જોયું હશે કે ખેડૂતો યુરિયા ખાતર નાખે, આપણે એમ કે ખાતર નાખવાથી યુરિયા, તો યુરિયામાં શું હોય તો કે નાઇટ્રોજન સૌથી વધારે હોય, નાઇટ્રોજનથી ભરપૂર ખાતર જમીનમાં ભેળવે, આવી રીતે વનસ્પતિ તેનું નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે, ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે। આટલું સમજાવી તમને બધાને, શું કર્યું આપણે આજે? તો કે પહેલા તો એ શીખા કે જે કોઈ પણ વનસ્પતિનો રંગ લીલો ન હોય અને બીજા હરિત દ્રવ્ય ધરાવતું હોય તેવી પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે। હજી એકવાર તમને બધા જ પાંદડાનું ચિત્ર બતાવી દઉં, જોઈ લ્યો તમે। આ પર્ણ છે એમાં જો વચ્ચેના ભાગમાં સોનેરી કલર છે અને બંને સાઈડમાં લીલો રંગ વધારે છે, આ જોઈ લીધું તો શું આ પર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હશે? તો કે હા। કેમ? તો કે આ વચ્ચેના ભાગમાં પણ હરિત દ્રવ્ય હાજર હશે, પણ કેના લીધે? તો કે સોનેરી કલરના દ્રવ્યના કારણે તેનો રંગ દેખાતો નથી। આ પર્ણ જુઓ, આ પર્ણમાં શું થશે? તો કે વચ્ચેનો ભાગ જાંબલી કલરનો છે અને બાકીની બોર્ડર લીલા રંગની છે, તો જાંબલી કલર શું કામને આવ્યો? તમને બધાને એવો પ્રશ્ન ઉદ્ભવે કે જાંબલી કલર શું કામને આવ્યો? તો એમ થાય કે સાહેબ, જાંબલી કલરના દ્રવ્યો લીલા રંગના દ્રવ્યો કરતા વધારે હોવાથી જાંબલી કલર આવી જશે, એવી જ રીતે આ બધામાં થશે। એ સમજાઈ ગયું કે કલર કોઈ પણ હોય વનસ્પતિ, તેમાં હરિત દ્રવ્ય હાજર હશે, હરિત દ્રવ્ય હાજર હશે એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને પોતાના માટે જરૂરી ખોરાક બનાવે છે, એ સમજાઈ ગઈ। પછી બીજું જોયું તો કે કાર્બોદક પદાર્થ સિવાયના પદાર્થ, કાર્બોદક પદાર્થ સિવાયના પદાર્થો ક્યાં ક્યાં? તો કે પ્રોટીનમાં નાઇટ્રોજન હોય, તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે આપણે જોવાનું, કાર્બોદક પદાર્થ ક્યાંથી મળે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી। હવે નાઇટ્રોજન ક્યાંથી મળે? તો કે હવામાં 78% નાઇટ્રોજનનું પ્રમાણ આવેલું છે, પણ એ વનસ્પતિ ડાયરેક્ટ લઈ શકતી નથી, તો એના માટે શું કરે છે? તો કે એવો બેક્ટેરિયા હવામાં હાજર છે જે હવામાંના નાઇટ્રોજનને જમીનમાં રૂપાંતર કરે છે। શું કરે? હવાનું નાઇટ્રોજન જમીનમાં રૂપાંતર કરે। હવે જમીનમાં નાઇટ્રોજનનું રૂપાંતર થઈ ગયું પછી શું થાય? વનસ્પતિ પાણી દ્વારા એ નાઇટ્રોજનનું શોષણ કરે, સમજાઈ ગયું? શું થશે કે હવામાંના નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા જમીનમાં રૂપાંતર થાય, એ રૂપાંતર થયા પછી પાણી દ્વારા વનસ્પતિ એ નાઇટ્રોજનનું શોષણ કરી લે છે અને વનસ્પતિને જરૂરી પૂરતું નાઇટ્રોજન મળી રહે છે, અને ખેતરમાં શું થશે? તો કે ખેતરમાં ખેડૂત ભરપૂર માત્રામાં ખાતરનો ઉપયોગ કરે છે, નાઇટ્રોજનયુક્ત ખાતર, આપણે જેને યુરિયા તરીકે ઓળખીએ છીએ, તેમાં નાઇટ્રોજનનું 46% પ્રમાણ હોય છે, તો 46% નાઇટ્રોજન આપણે ડાયરેક્ટ જમીનમાં ભેળવી દીધું, જમીનમાં ભેળવી દીધું પછી પાણી આપશે એટલે શું થશે? મૂળ એનું શોષણ કરશે, મૂળ શોષણ કરશે એટલે વનસ્પતિને જરૂર જેટલું નાઇટ્રોજન મળી રહે છે। અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? હવે પછી વનસ્પતિના પોષણના અન્ય પ્રકાર, તો બીજા કેવા પ્રકાર છે એ બધું આપણે આગળ વિડિયો લેક્ચરમાં જોઈશું। આજે તમારું હોમવર્કમાં શું થશે? તો કે એવા પર્ણોના નામ લખવાના છે કે જેમાં આવી રીતની વનસ્પતિ હોય, તમારે કોઈ પણ એક વનસ્પતિનું નામ લખવાનું કે જેનો પાંદડાનો કલર લીલા રંગનો ન હોય, અને બીજું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા
ઓલી રાસાયણિક સમીકરણ મે જે આગલા વિડિયો લેક્ચર માં લખેલું હતું એ તમારે બધાને રિવિઝન કરવાનું છે, એટલે કે વર્ક એક આપણે લખવાનું થાશે, હોમવર્ક હોય છે એમાં બધાને લખવાનું છે ફરજિયાત। અને હજી જે કોઈ પણ વિદ્યાર્થીએ ટેક્સ્ટ બુક લીધી ન હોય તે ખાસ કરીને ઝડપથી વહેલી તકે ટેક્સ્ટ બુક લઈ લેજો। ચાલો નમસ્તે।